હું તમને સાપના દાંતમાંથી ઝેર કેવી રીતે કાઢવામાં આવે છે અને ઝેરની નળી કેવી રીતે બંધ કરવામાં આવે છે તે બતાવું. જોયું ને સાપમાંથી ઝેર કેવી રીતે કાઢવામાં આવે છે. વપરાયેલા સાધનો આપણે આ પ્રકરણમાં બીન વાદ્ય વિશે જોયું. બીન, તુંબા એક પ્રકારનો ડ્રમ, ખંજરી અને ઢોલ આ વાદ્યોમાંથી ઢોલ સિવાયના ત્રણેય વાદ્યો સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. લખો, તમે ક્યારે પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ પર અથવા પાર્કમાં. શું તમે આ જોયું છે ક્યારે? હા, મેં સર્કસમાં પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે. કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે? મેં વાંદરા અને હાથી વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે. લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? મોટા ભાગના લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે સારો વ્યવહાર કરે છે. કોઈ પ્રાણીઓને ખીજવતું હતું? કેવી રીતે? હું સર્કસ જોવા ગયો હતો, ત્યાં કોઈ પ્રાણીઓને ખીજવતું નહોતું. ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? સર્કસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી મારા મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યા. આ પ્રાણીઓને ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવતી હશે? શું આ લોકો પ્રાણીઓની પૂરતી સાર સંભાળ લેતા હશે? આ પ્રાણીઓને પૂરતો ખોરાક આપવામાં આવતો હશે? વગેરે જેવા પ્રશ્નો મને થવા લાગ્યા. કલ્પના કરો, તમે પાંજરામાંના એક પ્રાણી છો. વિચારો, તમને કેવો અનુભવ થશે? નીચેના વાક્યો પૂરા કરો. જો હું પાંજરામાંનું એક પ્રાણી હોઉં તો હું ડરું છું. જ્યારે સર્કસમાં મારાથી કંઈક ભૂલ થાય છે ત્યારે મારા ટ્રેનર મને મારે છે. હું ઈચ્છું છું કે હું પણ અન્ય પ્રાણીઓની જેમ મુક્ત બનીને ફરી શકું. હું દુખી હોઉં છું જ્યારે મને મારા પરિવારના સભ્યો અને મિત્રોની યાદ આવે છે. જો મને તક મળે તો હું પણ જંગલમાં મુક્ત રીતે ફરું. મને તે જરાય પસંદ નથી જ્યારે મારી સ્વતંત્રતા છીનવી મને એક પાંજરામાં પૂરી દેવામાં આવે છે. શું તમે જાણો છો, આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. તેઓ કોબ્રા એટલે કે નાગ, કાળોતરો, રસેલ વાઇપર એટલે કે ખડ ચિતડ, સોસ્કેલ્ડ વાઇપર, ફુરસા છે. સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. લખો, મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? મદારીની જેમ ખેડૂત, ઘોડાગાડી ચલાવનાર, ઊંટગાડી ચલાવનાર, બળદગાડું ચલાવનાર, મરઘા ઉછેર કરનાર અને પશુપાલકો વગેરે લોકો
પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. સર્વેક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી વગેરે. મારા ગામડે આવેલા ઘરની નજીક છગન કાકા રહે છે. તેઓ તેમના જીવન નિર્વાહ માટે પ્રાણીઓ રાખે છે. છગન કાકા પાસેથી માહિતી મેળવવા માટે મેં તેમને આ પ્રમાણેના કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેઓ કયા પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો. કેટલા પ્રાણીઓ છે? તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે? તેની સંભાળ કોણ રાખે છે? તે પ્રાણીઓ શું ખાય છે? શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે? તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? તે પ્રાણીઓને જ્યાં બાંધ્યા છે ત્યાંથી ક્યારે છોડવામાં આવે છે? તે પ્રાણીઓએ ક્યારે તેમના ઘરના કોઈ સભ્યને નુકસાન પહોંચાડ્યું છે? તેમના જીવન નિર્વાહ માટે આ પ્રાણીઓ સિવાય બીજું કોઈ સાધન છે? મેં છગન કાકાને પૂછેલા આ પ્રશ્નોના આધારે એક અહેવાલ તૈયાર કર્યો છે જે આપ સૌને હું કહીશ. છગન કાકાએ તેમના વાડામાં 4 ગાય અને 5 ભેંસને રાખી છે. તેમની સંભાળ છગન કાકા અને તેમના પત્ની બંને મળીને રાખે છે. આ પ્રાણીઓ ઘાસ ચારો અને ખોળ ખાય છે. આ પ્રાણીઓ જ્યારે બીમાર પડે છે ત્યારે છગન કાકા પશુ ચિકિત્સકને બોલાવીને તેમની સારવાર કરાવે છે. છગન કાકા દરરોજ સવારે આ પ્રાણીઓને છોડીને તેમને ચરાવવા લઈ જાય છે. છગન કાકાએ પાળેલા આ પ્રાણીઓએ ક્યારે તેમના ઘરના કોઈ પણ સભ્યને નુકસાન પહોંચાડ્યું નથી. આ પ્રાણીઓ દૂધ આપે છે. તેના દ્વારા તેઓ તેમનો જીવન નિર્વાહ ચલાવે છે. આ પ્રાણીઓ સિવાય તેમના જીવન નિર્વાહ માટેનું અન્ય કોઈ સાધન નથી. કોયડો. અહીં કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તે પ્રાણીઓના નામ આપણે શોધીશું. ત્યારબાદ તમે તે પ્રાણીઓ વિશે વધારે વિગતો એકત્રિત કરવા પ્રયત્ન કરો અને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. પ્રવૃત્તિ. ચાલો આપણે સાપની પૂતળી એટલે કે પપેટ બનાવીએ. સાપની પૂતળી બનાવવા માટે આપણે એક જૂના મોજાની જોડી લઈશું. તેમાંથી એક મોજું હાથમાં પહેરીશું. તેમાં આંખો બનાવવા માટે તેના પર બટન અથવા ચાંદલો લગાવીશું. જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપી અને અહીં આ જગ્યા પર લગાવીશું. કાગળની બીજી બાજુ વી આકાર કાપીશું. તમારો સાપ તૈયાર છે. આપણે શું શીખ્યા? સરકારે કાયદો બનાવ્યો છે
કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં. તમે આ કાયદા વિશે શું વિચારો છો? તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દોમાં કહો. કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં. સરકાર દ્વારા આ યોગ્ય કાયદો બનાવ્યો છે. માણસ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારના પ્રાણીઓને પકડીને ખેલ બતાવે છે, જે અયોગ્ય છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે આપણે કોઈ પ્રાણીની સ્વતંત્રતા છીનવી શકીએ નહીં. કોઈ પણ પ્રાણી પ્રાકૃતિક વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલું હોય છે. તેને જ્યારે આ રીતે પકડીને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, ત્યારે તેની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. આથી પ્રાણીઓના સંરક્ષણ માટે સરકારે બનાવેલ કાયદો યોગ્ય છે. કેટલાક માણસો પ્રાણીઓને મારીને તેમની ચામડી, દાંત અને શિંગડા વેચીને પૈસા કમાય છે. માણસની આ સ્વાર્થ વૃત્તિના કારણે વન્યજીવોની સંખ્યા ઘટવા લાગી છે. આથી ભારત સરકારે વર્ષ 1972 માં ભારતીય વન્યજીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો, જેનો ઉદ્દેશ વન્યજીવોના ગેરકાયદેસર શિકાર, માંસ અને તેમના ચામડાના વેપાર પર રોક લગાવવાનો હતો. વર્ષ 2003 માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે તેનું નામ વન્યજીવ સંરક્ષણ કાયદો 2002 રાખવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ દંડ અને સજાને ઘણી સખત કરી દેવામાં આવી હતી. આ કાયદો ફક્ત જંગલી પ્રાણીઓને જ નહીં, પરંતુ યાદીમાં હોય તેવા તમામ પક્ષીઓ અને વૃક્ષોને પણ રક્ષણ આપે છે. આમ પ્રાણીઓ પણ મુક્ત બનીને ફરી શકે અને તેમનું પણ સંવર્ધન થાય તે માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે.